એમ્બિશન વિશે કરાવી દીધો બરાબર, કારણ કે નવા વર્ષનો નવો દિવસ હતો એટલે આપણે કઈક એક એમ્બિશન એક લક્ષ્ય એમ જેને કહીએ એટલા માટે. પણ હવે આપણું જે કન્ટિન્યુ યુનિટ છે એને આગળ વધારીએ છીએ. યુનિટ ટુ માં રીડ વન ઓટો ફાઇવ ટેકનોલોજી બરાબર ને. આપણે જે મેં તમને કારનું એક્ઝામ્પલ આપ્યું કે અત્યારે આપણે જયારે જાય છે લેવા માટે ત્યારે કેવી કાર લે છે, તો શોરૂમમાં જે ચાર પાંચ મોડેલ પડ્યા છે એમાંથી આપણે પસંદ કરવાનું છે. પણ ઓટો ફાઇવ ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે એ તમે તમને એ પાંચ છ મોડેલમાંથી ગમે ને તમે ત્યાં કોમ્પ્યુટરમાં બેસી અને એક ડિઝાઇન તૈયાર કરો અને તમે સૂચના આપો કે ભાઈ મને આ પ્રકારની ગાડી જોઈએ છે, એ પ્રકારની ગાડી બનાવી. હવે આપણે પેલો પેરેગ્રાફ કર્યો, લાસ્ટ સેન્ટેન્સ કર્યો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, સમાજ ઉપર એક નાટ્યાત્મક એને એમ કહે ને કે જબરજસ્ત નાટ્યાત્મક અસર છોડશે. આને કારણે કે લોકો પોતાને કંઈક નવું કરી દેખાડવાની, મારી ગાડી આના કરતા જુદી હોય એવી એક છાપ છોડશે. હવે આને કારણે આપણે કયા કયા બેનિફિટ મળશે? પેલું તો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, આપણને જે ઉત્પાદનની ગુણવત્તા છે એ વધુ સારી મળશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, ઇન્સ્પેક્શન તપાસ, ઓટોમેટેડ મેથડ છે તપાસ એટલે નિરીક્ષણની અને એસેમ્બલી મતલબ સંયોજનની, વિલ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ઉત્પાદન જે છે, જે વસ્તુ ઉત્પાદિત થાય છે એની ગુણવત્તા અને ડ્યુરેબિલિટી ટકાઉપણમાં સુધારો આવશે. One effect is that cars, television, refrigerators, etc. will last much longer than earlier models. હવે one effect is that cars, હવે પહેલી અસર તો કઈ કે જે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર વગેરે will last much longer, એની જે અસર છે લાંબો સમય ચાલશે. અર્લિયર મોડેલ્સ જે પહેલાના મોડેલ હતા, ધેર ફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇઝ નીડેડ ફોર રિપ્લેસમેન્ટ, એટલે ઘડીએ ઘડીએ બદલવાની જરૂર નહીં પડે. આજે તમારે તમારી જે જરૂરિયાત છે, દાખલા તરીકે કપલ છે અને એને એક બાળકનો જન્મ થયો, તો એ ત્રણ વ્યક્તિ માટેનું જે કઈ વાહન લેશે એને કમસે કમ 10 વર્ષ સુધી તો એ હાલશે જ. વાહન છે પછી સ્કૂટર લીધો કે કાર લીધી, 10 વર્ષ સુધી એને એ બદલાવવાની જરૂર નહીં પડે. પછી બીજો પોઈન્ટ આપ્યો છે મોર રિસાયકલિંગ, રિસાયકલિંગ જે જૂની વસ્તુ છે એમાંથી જ નવી વસ્તુ બનાવી. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યુ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેર ઓલ્ડ સ્ટફ. અત્યારે આપણે શું કરીએ, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ખરીદવાને બદલે લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર, નવું તમે કારનું મોડેલ ખરીદો અથવા તમે જે જૂનું ટોસ્ટર છે એને કચરામાં ફેંકી દો છો, એના બદલે શું કરવાનું તમારે, ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, આ જે જૂના મોડેલો છે કસ્ટમર એ પરત કરશે. નથી અમુક દુકાનોમાં સ્કીમ આવતી દિવાળી આવે એટલે જૂનું દઈ જાઓ ને નવું લઈ જાઓ, તમે જૂનું આપો છો એનું એ લોકો વળતર બાદ કરી દે છે નવું તમે જે મોડેલ લ્યો છો એમાં, પણ એમાં તો તમે જે જૂનું મોડેલ આપો છો એમાં જ ફેરફાર કરી આપશે તમે અને નવું કરી આપશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યુ વેઝ, નવી રીતે રિસાયકલિંગ થશે એનો. ધીસ વિલ બી ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. હવે આ જે છે, જુઓ આપણે નવી નવી વસ્તુ પ્રોડક્ટ કરીએ છીએ મતલબ પર્યાવરણનું નુકસાન કરીએ છીએ. લાકડાનું ફર્નિચર બનાવ્યું તો વૃક્ષો કાપ્યા આપણે, મેટલ કોઈ પણ ધાતુ આપણે તો જમીનમાંથી કાઢીએ છીએ, મતલબ પર્યાવરણને આપણે ભયંકર નુકસાન પહોંચાડે. પણ એકની એક વસ્તુ છે એમાંથી જ રિસાયકલિંગ કરીએ તો પર્યાવરણને એટલો આપણે રાહત આપશું, પર્યાવરણને એટલો આપણે બચાવશું. ત્રીજા નંબરનો પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, જે વિલેજ ક્રાફ્ટ હસ્તકલા કારીગરી જેને આપણે કહીએ છીએ એ જે છે એ પાછું પરત આવશે. અત્યારે તો કેવો સમય થઈ ગયો, માત્ર સુશોભન માટે જ અમુક વસ્તુ આપણે ક્રાફ્ટની તરફ વસાવીએ છીએ, હવે એનો ઉપયોગ નથી કરતા. ટોપલા ટોપલી નો વાંસના ટોપલા ટોપલી ને આપણે તો પ્લાસ્ટિકના કારખાનામાં ઉત્પાદિત થાય છે એવું આવી ગયું,
વાંસના ટોપલા ટોપલી છે એ નો ઉપયોગ આપણે ઘટાડી નાખ્યો. ઇફ માસ પ્રોડક્શન લોઝિસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ, જથ્થાબંધ ઉત્પાદન છે એ આર્થિક લાભ અપાવે. માસ જથ્થાબંધ ઉત્પાદન હોય તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર, કેન્દ્રીકરણ થયેલ મોટા કારખાના જેને કહેવાય એ કેવા થઈ જશે, અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community-based facilities. હવે કેવી આપવા મળશે? નાની અને સમાજ પર આધારિત સગવડતાઓ આપવા મળશે. There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. માનવ પ્રયત્ન છે એ ડિક્લાઇન થશે અને આ એકબીજા જે ક્રાફ્ટ છે, સેન્ટ્રલાઇઝ જે ઉદ્યોગો છે એના બદલે વિકેન્દ્રીકરણ. Then the customers may be served better by local owner and operator of a manufacturing shop. ઉત્પાદન નીચે દુકાનો છે. જો પેલા અને અત્યારે તો દાખલા તરીકે મોટી કંપની છે, એ ફર્નિચર મોકલાવે, કાર મોકલાવે. હવે કેમ બનાવ્યું છે અંદર, હું ભર્યું છે આપને ખબર નથી પડતી. જયારે ગામમાં ને ગામમાં નાની દુકાનદાર બનાવે છે, એની સાથે આપણા પર્સનલ રિલેશન છે અને એ આપણા સંબંધોને સાચવવા માટે થઈને આપણને હંમેશા સારી વસ્તુ જ આપશે. Human efforts needed to produce material goods. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. Thus, the factories will become decentralized. Kevi banse factory che vikendrit banse. And the naturally talented village craft workers will be back with a bang. Ane safartapurvak je gamna na sara karigaro che e pacha રોજી રોટી કમાતા થઈ જશે અથવા ઉદ્યોગો તરફ પાછા વળશે, મતલબ પોતાના ઉદ્યોગ તરફ, ક્રાફ્ટ તરફ વળશે. તો આપણે ત્રણ પોઈન્ટ કહેવા, કુલ ચાર પોઈન્ટ છે અને ચોથો પોઈન્ટ છે એ મેડિકલનો છે, જે આપણે નેક્સ્ટ લઈએ છીએ. બરાબર, તો હવે હું તમને હોમવર્ક આપીશ. બરાબર, હોમવર્ક માં યુનિટ ટુ રીડ વન ને રીડ કરો એક વખત, વાંચો અને અન્ડરસ્ટેન્ડ કરો, સમજો એને ખાસ તો. બરાબર, આજે આપણે યુનિટ ટુ નું રીડ વન છે, આઉટ ઓફ ટેકનોલોજી. ત્રણ લાભ સુધી અમે કરાવ્યો, ચોથો લાભ થોડો મોટો છે એટલે બાકી રાખીશું. બરાબર, તો આટલું હોમવર્ક વ્યવસ્થિત કરો. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.